أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال إمامنا أبو محمد الحسن بن علي العسكري عليه السلام اللهم صل على محمد رجل منكم إذا ورع في دينه وصدق في حديثه وأدى الأمانة وحسن خلقه مع الناس قيل هذا شيعي فيسرني ذلك صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد ماه ربيع الأول आठमी शब पोताना दामन मा एक गमनाक तारीख ने लईने आवी छे। आजनी शब मा आपणे आपणा 11 मा इमाम नी अजादारी करवा माटे खुद जमाना ना इमाम ने पुरसो पेश करवा माटे फर्शे अजा पर आव्या छीए। बेशक इमामे जमाना माटे એમની યતીમીનો આગાસ થવાની અશબ ખુદ ઇમામે જમાના સોગવાર છે આજની રાતમાં એમને પુરસો આપવા માટે આપણે જમા થયા છીએ। આ પહેલી મુનાસિબત અને એક બીજી મુનાસિબત પણ આજની રાતમાં છે અને તે આ કે આ વર્ષના ગમના દિવસો એની આજે આખરી તારીખ મુહર્રમ સફર અને રબિયુલ અવ્વલ મહિનાના આપણે 8 દિવસ ગમના દિવસો તરીકે મનાવતા હોઈએ। અયામે અઝા આ શહાદતની સાથે પૂરા થાય છે। ચાહું છું કે આ બંને મુનાસિબતોના બારામાં થોડીક બાબતોને તમારી સમક્ષ રજૂ કરું। સૌથી પહેલા તો ખુદાનો આપણે શુક્ર અદા કરીએ કે ખુદાએ એટલી ઉંમર આપી કે આ વર્ષના મુહર્રમ સફરની અઝાદારી આપણે કરી શકીએ। આપણે અયામે મુહર્રમની અંદર ત્યારબાદ અશરે ઝૈનબિયામાં અને દરમિયાનમાં આવતી જેટલી ગમની મુનાસિબતો હતી આપણે મનાવ્યા અને આજે આ સિલસિલાની આખરી મજલિસ અઝાદારીની નેક તૌફીક આપણને નસીબ થઈ આ શુક્રનો મકામ। જો આપણે આ દુનિયામાં નહોતા પણ આ અઝાદારી હતી। એક સમય આવશે આપણે દુનિયાથી ચાલ્યા જાશું પણ આકા હુસૈનની અઝાદારી રહેવાની છે। આપણી જવાબદારી છે કે આ સમયથી આ અઝાદારીના દિવસોથી આ મોકાઓથી લાભ ઉઠાવી અને ઇમામે હુસૈનના જિક્ર કરવામાં સામેલ થઈ જઈએ। કોઈને કોઈ રીતે આપણો કઈ રોલ ઇમામની અઝાદારી મનાવવામાં હોવો જોઈએ। કોઈ મજલિસો પડીને તો કોઈ મજલિસો સાંભળીને, કોઈ મરસિયા પડીને તો કોઈ મરસિયા સાંભળીને, કોઈ માતમ કરીને તો કોઈ ગિરિયા કરીને, કોઈ અઝાદારોની ખિદમત કરીને અથવા કોઈ મજલિસોની ઇમામ બારગાહની ખિદમત કરીને કઈ ને કઈ અઝાદારીની ખિદમત કર્યા અને અઝાદારીમાં સામેલ થયા। ખુદા ઇન્શાઅલ્લાહ આપણે આ તમામ અઝાદારીને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે અને આજની શબમાં આપણે એ ઉમીદ રાખીએ કે ખુદા
હજી પણ જિંદગી આપે તો આપણે બહેતર તરીકાથી ઔર અઝાદારીને મનાવી શકીએ. અઝાદારીનો સવાબ આપણે ભરપૂર મેળવી લીધા. સવાબ કમાવવું અલગ વાત, ઈ સવાબને બચાવીને રાખવું આ એક બીજી વાત છે. જેવી રીતના માલ કમાવી લેવો ઈ એક વાત, હવે આ માલને સાચવણી કરવી, એને બચાવીને મહેફૂઝ રાખવો આ એક બીજું કામ છે. મારે આ મોકા ઉપર કોઈ નસીહતો કે ભલામણો નથી કરવી. હું પોતાને નસીહતોનો મોહતાજ સમજુ છું. હું ભલા શું નસીહતો કરતો હો. ચાહું છું કે રસૂલે ખુદાની એક હદીસને બયાન કરો. આપણે દર્સમાં, જુમાના દર્સમાં પણ આ હદીસને જરાક ઇશારતન બયાન કર્યા હતા કે રસૂલે ખુદા એક દિવસ પોતાના અસહાબની દરમિયાન ફરમાવ્યા કે છે કે જે કોઈ એક ફેરે કહે લા ઇલાહા ઇલ્લલ્લાહ, ખુદા જન્નતમાં એના માટે ઝાડ બનાવે છે. કોઈ એક ફેરે કહે સુબહાનલ્લાહ તો જન્નતમાં ખુદા એના માટે એક દરખત લગાવે છે. કોઈ એક ફેરે કહે અલ્લાહુ અકબર, એક ફેરે કહે અલ્હમ્દુલિલ્લાહ, ખુદા જન્નતમાં એના માટે ઝાડ બનાવી દે છે. આ વાત સાંભળીને અમુક અસહાબ રાજી થઈ ગયા. યા રસૂલલ્લાહ, તમે જેમ કહો છો એક એક ફેરે ઝિક્ર પડવામાં જો જન્નતમાં ઝાડ બનતા હોય તો જંગલમાં, તો જન્નતમાં અમારા માટે જંગલ જેટલા બાગ લાગેલા હશે એટલા બધા ઝાડ હશે. રસૂલે ખુદા કહે છે બેશક ખુદાની જન્નતમાં કોઈ કમી નથી. ખુદાની જન્નત એટલી નાની નથી કે આપણા ઝિક્ર કહેવાથી ભરાઈ જશે. નહીં, બહુ મોટી છે જન્નત અને આટલા ઝાડ તમારા માટે છે. પણ યાદ રાખો, ગુનાહની એક ચિંગારી આખા ઝાડને બાળી નાખવા માટે કાફી હોય છે. ગુનાહથી બચવામાં આવે જેથી આપણી નેકીઓ તબાહ ના થઈ જાય. આ હદીસ પડવાનો મકસદ ઈ હતો કે મારા જવાનોને, મારા બાળકોને આ વાતની તાકીદ કરો કે જો આપણે ઇમામ હુસૈનના અઝાદાર હતા, અઝાદારી કર્યા, પણ આ અઝાદાર બાકી રહેવું ઈ આપણી ફરજ. ઈ આંખ કે જેમાં અશ્કે ગમે હુસૈન આવ્યા હોય, હવે હરામ તરફ આ આંખ ના ઉઠે. ઈ હાથ કે જેનાથી આપણે માતમે હુસૈન કર્યા હોય, આ હાથ કોઈ ગલત કામ માટે ના ઉઠે. ઈ પગ કે જેનાથી ચાલીને આપણે ફરશે અઝા સુધી આવ્યા, હવે આ કદમ ગુનાહો તરફ આગળ ના વધે. આ ઝબાન કે જેનાથી આપણે યા હુસૈન કીધા છે, હવે આ ઝબાન ગુનાહમાં આલુદા ના થાય. ઈ દિલ કે જેમાં ગમે હુસૈન સમાણો છે, હવે એમાં ગુનાહ ભરેલી વાતો, ખરાબ નિયતો અને ગુનાહના કામોના વિચાર આ દિલમાં દાખલ ના થાય. ઈ એક અઝાદારની જવાબદારી. જો કે કહેવામાં આવતું હોય આજનું માતમ અલવિદાઈ માતમ, આપણે અલવિદા યા હુસૈન કહીએ. જો કે અલવિદા ઇમામ હુસૈનને કહી જ નથી શકાતો. અઝાદાર ક્યારે ઇમામને અલવિદા નથી કહેતો. હા, ગમના દિવસોને આપણે અલવિદા કહીએ છીએ. આવતા વર્ષે ફરી આવા દિવસોમાં અઝાદારી કરવાની તમન્ના રાખીને આ દિવસોથી આપણે વિદાય લઈએ છીએ. ખુદ આકા હુસૈનથી આપણે વિદાય નથી લેતા. આકા હુસૈન તો હર હંમેશ એક મુમિનની જિંદગીમાં એમની યાદ બાકી રહેતી હોય. નમાઝ પડીએ, સામે ખાકે શફા હોય, આકા હુસૈનની યાદ દિલમાં પેદા થાય. એક એક નમાઝો બાદ આપણે ઝિયારત પડીએ કરબલાનો રૂખ કરીને, અસલામુ અલયક યા અબા અબ્દુલ્લાહ, ઇમામની યાદ દર નમાઝ પછી આપણી સાથે છે. આટલું જ નહીં, પાણી પીએ છીએ તો ઇમામ હુસૈનના કાતિલો પર લાનત મોકલી અને ઇમામ પર દુરૂદ ઓ સલામ અને સલવાત મોકલીએ છીએ. ઇમામની યાદ આ મોકા ઉપર પણ આપણી સાથે છે. કહેવાય માંગુ છું કે આપણે ઇમામ હુસૈનની આ અઝાદારીના દિવસોથી જુદા પડી રહ્યા છીએ અને હવે આપણે આ ગમના દિવસોને આપણે મનાવી અને ખુદાની બારગાહમાં
અસાધાર બાકી રહેવાની તૌફીકની માંગણી કરીએ છીએ. ઇન્શાઅલ્લાહ ખુદાવંદ આલમ આપણી અઝાદારીને, આપણી માતમદારીને, આપણા આ અઝાદારીના દિવસોમાં જે કંઈ આપણે હાસિલ કર્યું એને આખું વર્ષ આપણી જિંદગીમાં બાકી રાખે એવી આશા અને ઉમેદની સાથે આજની આ ગમની આખરી મજલિસને આપણે બરગુઝાર કરીએ. ઇન્શાઅલ્લાહ દુનિયામાં ખુદા આપણને ઇમામ હુસૈનની ઝિયારત અને આખરતમાં એમની શફાઅત નસીબ ફરમાવે. તો આની કબૂલી વાસ્તે બાવાઝે બુલંદ સલવાત. અને આજની મુનાસિબત આપણા 11મા ઇમામના બારામાં એમની જિંદગીનો એક મુખ્તસર ભાગ, ખુલાસો અને ઇમામની હદીસ, આ બે વાતોને મારે આજે બયાન કરવી છે. આપણા 11મા ઇમામ, આપણે બધા જાણીએ છીએ કે આપણા 11 ઇમામોમાંથી સૌથી નાની ઉંમરમાં શહીદ થનાર કોઈ ઇમામ હોય તો એ આપણા 9મા ઇમામ છે. એમની ઉંમર હતી ફક્ત 25 વર્ષ. એમના પછી કોઈની નાની ઉંમર હોય તો એ છે આપણા 11મા ઇમામ. 28 વર્ષની ઉંમરમાં ઇમામ શહીદ થયા. આપણા 11મા ઇમામ, એમની વિલાદત થઈ છે હિજરીસન 232માં અને એમની શહાદત છે હિજરીસન 260માં. 28 વર્ષની ઇમામની ઉંમર. વધુ પડતી ઇમામની જિંદગી સામરામાં વીતી છે, સામરામાં પસાર થઈ. વિલાદત મદીનામાં, પણ જ્યારે 10મા ઇમામને મદીનાથી સામરા લઈ જવામાં આવ્યા, 11મા ઇમામ પણ નાની ઉંમરમાં એમની સાથે હતા અને પૂરી જિંદગી ઇમામની ત્યાં સામરામાં પસાર થઈ. આપણા ઇમામોમાંથી તન્હા આ એક ઇમામ છે કે જેઓ હજ કરવા પણ ના જઈ શક્યા. જિંદગી પૂરી થઈ ગઈ પણ આપણા 11મા ઇમામ મક્કા ના જઈ શક્યા. ફરી પાછા મદીના આવવું પણ એમને નસીબ ના થયું. સફર કરવું એમના માટે મુમકિન ના હતું એવા ઘેરાવની અંદર સિપાહીઓની દરમિયાન નજરબંધ હતા અને ઇમામ એક જ ઘરની અંદર, જાણે કે જિંદાની હોય, કેદી હોય, એવી રીતના ઇમામે આખી જિંદગી ત્યાં વિતાવી દીધી. આપણા 11મા ઇમામ એ છે કે એમની ઇમામતનો સમયગાળો બહુ ઓછો છે. જોકે આપણા 9મા ઇમામ, એમની ઉંમર ઘણી નાની હતી પણ એમની ઇમામતનો સમયગાળો મોટો હતો. ઇમામ 7 વર્ષની ઉંમરમાં ઇમામ બન્યા હતા પણ પોતે 17-18 વર્ષ સુધી ઇમામતની જવાબદારીને નિભાવ્યા. પણ આપણા 11મા ઇમામની ઇમામત બહુ ટૂંકી છે. 252માં, 254માં 10મા ઇમામની શહાદત થઈ, 11મા ઇમામની ઇમામત શરૂ થઈ 254 થી 260. 6 વર્ષ 11મા ઇમામની ઇમામત હતી. આ 6 વર્ષ બહુ મહત્વના છે. ઇમામે ઇમામતની જે જવાબદારીઓ નિભાવી એની કદરો કિંમત થાય એ માટે હું ચાહું છું કે ઇમામની ઇમામતના આ 6 વર્ષ, આ સમયગાળો, આ પિરિયડને બરાબર સમજવામાં આવે કે કેટલી મોટી જવાબદારી 11મા ઇમામના ઉપર હતી અને ઇમામ બરાબર રીતે આ જવાબદારીને નિભાવી ગયા. તમે જો રસૂલુલ્લાહની વફાત થઈ હિજરીસન 11માં, ત્યારથી મૌલા અલીની ઇમામતની શરૂઆત હિજરીસન 11થી લઈ એક એક ઇમામ આવતા ગયા. 11મા ઇમામની શહાદત થઈ છે 260માં. 260માંથી 10-11 વર્ષ બાદ કરો જોઈએ, 250 વર્ષ આપણા ઇમામો લોકોની દરમિયાન જાહેર હતા, લોકોની દરમિયાન હતા, લોકોની માટે ઈઝી હતું, લોકોની દરમિયાન હોવાના કારણે લોકો માટે શક્ય હતું કે ઇમામની ઝિયારત કરવા જાય, ઇમામની મુલાકાત માટે જાય, પોતાના સવાલો કરે. ઇમામ જો જિંદા પણ છે તો એ લોકોને ખબર હતી ઇમામ ક્યાં છે. 7મા ઇમામ કૈદખાનામાં હતા, લોકોને ખબર હતી કે 7મા ઇમામ બા હયાત છે અને તેઓ કૈદખાનામાં છે.
આઠમા ઇમામ હયાત હતા, લોકોને ખબર હતી કે તેઓ ખોરાસાનમાં છે, લોકો જાણકાર હતા, લોકો કોઈને મોકલીને કંઈક સંપર્ક કરી શકતા હતા. 250 વર્ષ આપણા ઇમામો લોકોની દરમિયાન હતા. આ 11મા ઇમામ ઈ છે, એમની શહાદત બાદ હવે ઇમામ જાહેર નથી બલકે ગાયબ છે. 11મા ઇમામ પછી ગઈબતનો જમાનો શરૂ થાય છે. આ એક એવો સમયગાળો હતો કે શિયાઓને બરાબર તૈયાર કરવા પડે એમ હતા કે લોકો તૈયાર થઈ જાય. ગાયબ ઇમામની ઇમામતના સમયગાળામાં કેમ જિંદગી જીવવી, કેવી રીતના પોતાની શરઈ જવાબદારીને અંજામ આપવી, લોકોને તૈયાર કરવા ગઈબત માટે આ પહેલી જવાબદારી. બીજી જવાબદારી 11મા ઇમામની હતી કે 11મા ઇમામ પોતાના બાદ પોતાના ફરઝંદને જાનશીન તરીકે લોકોને જાણકારી આપે કે મારા પછી ઇમામત ખતમ નથી, કોઈ છે તમારા ઇમામ અને ઈ મારો ફરઝંદ, મારો જાનશીન છે. આ જાણકારી આપવામાં એક તરફથી દુશ્મનોનો ખૌફ, દુશ્મનોનો ડર, અને બીજી બાજુ શિયાઓને જાણકારી પણ આપવી છે. તમે જો તો ખરા કેટલું સખત ઇમ્તિહાન, કેવા સખત હાલાત. 11મા ઇમામના ઘરે એક દીકરાનો જન્મ થઈ ગયો, ઇમામે જમાનત દુનિયામાં આવી ગયા. 11મા ઇમામ આ ફરઝંદને લઈને સામરામાં એક એક ગલી ખાચામાં તો નથી જઈ શકતા ને કે બધાને બતાવે જુઓ આ મારો ફરઝંદ, આ વાત શક્ય નહોતી. બીજી બાજુ જો ના બતાવે, કોઈને ના જાણ કરે, તો શિયાઓને ખબર કેમ પડે કે 11મા ઇમામ દુનિયાથી ગયા તો કોઈને પોતાનો જાનશીન બનાવીને ગયા. શિયાઓને જાણ પણ કરવી છે, દુશ્મનોથી ઇમામે જમાનાને છુપાવવા પણ છે. એક રીતના ઇમામની હોવાની જાણકારી આપવી છે, ને બીજી બાજુ ઇમામ લોકોની નજરોથી ગાયબ પણ હશે. આ બંને કામોને 11મા ઇમામને અંજામ આપવાના છે, અને બખૂબી અંજામ આપી દીધા, બહુ સારી રીતના. એટલી હદે 11મા ઇમામ ઉપર નજર રાખવામાં આવતી, કોણ ઇમામથી મુલાકાત કરે છે, કોણ આવે છે, કોણ જાય છે, શું લાવે છે, ઇમામ શું મોકલે છે, બધું કંટ્રોલ થતું. ત્યાં સુધી અંદાજો લગાડી શકો છો, ત્યાં સુધી ઇમામના ઘરે સિપાહીઓ આવતા, ઘરની તલાશી લેતા કે ઇમામના ઘરે કોઈ બાળક છે કે નહીં, ઇમામના ઘરે કોઈ ફરઝંદ દુનિયામાં આવ્યો છે કે નહીં. ઔરતોને મોકલવામાં આવતી, ઇમામની સૌજા, ઇમામની કનીઝોની તપાસ થતી કે કોઈ પેટસર છે કે નહીં. આવા માહોલની અંદર ખુદાએ ઇમામે જમાનાને મોકલ્યા, એમની વિલાદત થઈ. ઈ રાત સુધી કે જે રાતમાં ઇમામે જમાનાની વિલાદત થઈ, કોઈને ખબર ના હતી કે નરજીસ ખાતૂન આ બીવીના શિકમે મુબારકથી ઇમામે જમાના દુનિયામાં આવશે, કોઈને ખબર ના હતી, કોઈને જાણ ના હતી. અને એવા હાલાતમાં 12મા ઇમામની વિલાદત થઈ. હવે આ બાળકને 11મા ઇમામ લોકોની નજરોથી તો છુપા રાખ્યા, પણ શિયાઓ માટે પ્રેઝન્ટી કરવાના છે. કોમથી એક ઇમામનો શિયા જાય છે, અમુક ખાસ લોકોને ઇમામે અસ્કરી બતાવે છે, 11મા ઇમામ બતાવે છે, પોતાના ફરઝંદની ઝિયારત કરાવે છે કે જુઓ આ છે મારો ફરઝંદ, આ છે મારો જાનશીન, આ છે મારા પછી તમારા 12મા ઇમામ, આ છે મારા પછી આખરી હુજ્જત, કે જેઓ બાકી રહેવાના છે, જેમને લાંબી ઉંમર મળશે, જેમને ગઈબત, એમની ગઈબત થવાની છે. આ બધી વાતો 11મા ઇમામ કીધા અમુક ખાસ લોકોને. એમાંથી એક નમૂનો, એક નામ મળે છે કુમનો રહેવાસી અહમદ બિન ઇસહાક. આ ઈ રાવી છે, આ ઈ સહાબી છે કે જે વારંવાર 11મા ઇમામની મુલાકાતે ગયા છે. ઇમામના વકીલ હતા કુમની અંદર. ખુદ ઇમામે એક રકમ મોકલાવી કે આ પૈસાથી તું જા કુમની અંદર એક જમીન ખરીદ અને ત્યાં એક મસ્જિદ બનાવો.
અગિયારમાં ઇમામે એમને હુકમ આપ્યો કે જા કુમની અંદર એક મસ્જિદ બનાવ. અને આ અહેમદ બિન ઇસહાક આવે છે કુમની અંદર અને એક મસ્જિદ બનાવે છે. આજ દી સુધી મસ્જિદ બાકી છે, મસ્જિદે ઇમામે હસન અસ્કરી અલેહિસ્સલામ. એને હુકમ આપે છે કે આ મસ્જિદ ને બનાવો. આ મસ્જિદ કુમની અંદર છે, બહુ ઓછા લોકોને ખબર હોય અને બહુ ઓછા લોકો એની ઝિયારત માટે અથવા તે નમાઝ પડવા માટે જતા હોય. જોકે કુમની બાજુમાં એક મશહૂર મસ્જિદ છે, મસ્જિદે જમકરાન, ત્યાં લોકો વધારે જતા હોય. જમકરાન પહેલા આ મસ્જિદ બની છે, આનો ઇતિહાસ આના કરતા પણ જૂનો છે. 11મા ઇમામના નામની મસ્જિદ, ત્યાં આપણા બુઝુર્ગ ઓલમા નમાઝ પડતા, ત્યાં નમાઝ પડાવતા. મેં કેટલા બુઝુર્ગ આલિમોને જોયા છે મસ્જિદની અંદર નમાઝો પડાવતા, અને અનેક વખત મુજનાચીજને પણ આવી તૌફીક મળી છે કે ત્યાં જઈને નમાઝ પડું. એ અહેમદ બિન ઇસહાક 11મા ઇમામના ત્યાં મળવા માટે જાય છે, મુલાકાતે જાય છે. પોતે કહે છે કે મને દિલની અંદર સવાલ થતો હતો કે મૌલા તમારી રજા કઝા થાય તો તમારા પછી અમારા ઇમામ કોણ. સવાલ તો મારે કરવો હતો પણ મોકો નહોતો મળતો. ઇમામનો રોબ, એમનો જલાલ એવો હતો કે પૂછવાની હિંમત નહોતી થતી. ઇમામ ત્યાં એની સાથે વાત કરતા કરતા પોતે જ જિક્ર કરે છે કે મારા બાદ મારો જાનશીન, મારો ફરઝન છે. આ સાંભળીને આ રાવી ચોંકી જાય છે કે છે મૌલા તમારી ત્યાં ફરઝન પણ છે. ઇમામ કહે છે હા. ઇમામ પછી ઘરમાં દાખલ થયા, અંદર ગયા, અંદરથી બહાર આવ્યા તો પોતાની સાથે 3 વર્ષના એક એવા ખૂબસૂરત એવા નૂરાની ચહેરાવાળા બાળકને લઈને આવ્યા. એમની તરફ ઇશારો કરીને કહે છે આ છે મારા જાનશીન, આ છે મારા બાદ તમારા ઇમામ, આ છે કે જે એમને ગઈબત મળવાની છે, લાંબી ગઈબતમાં પોતે ચાલ્યા જશે. અને કેટલાય લોકો પોતાના ઈમાનને ઈમાનના ઇમ્તિહાનમાં સફળ નહીં થાય અને હલાક થઈ જશે. આ એવા હસ્તી છે કે જેમનો ઇંતજાર કરવો તમારી ફરજ છે. આ બધું બયાન કરીને પછી ઇમામ રાવીને કહે છે કે જો તારી ઇજ્જત અમારી નજરમાં ના હોત ને તો અમે તને હુજ્જતે ખુદાની ઝિયારત ના કરાવતે. તું આટલો અઝીઝ છો અમારી નજરમાં, આટલો માનવંતો છો કે અમે તને ઇમામે ઝમાનાની ઝિયારત કરાવી. આ રીતના ખાસ લોકોને 11મા ઇમામ પોતાના ફરઝના દીદાર કરાવ્યા, ઓળખાણ કરાવી, અને બીજી બાજુ દુશ્મનોની નજરોથી જમાનાના ઇમામને છુપા રાખ્યા. 11મા ઇમામ પોતાના અમુક શિયાઓને એક પૈગામ મોકલે છે, એક સંદેશો મોકલે છે. એ જમાનાની અંદર ઘણા બધા શહેરની અંદર ઇમામના ચાહવાવાળાઓ હતા, ઇમામના શિયાઓ હતા. અને ઇમામ જ્યારે પણ ફુરસત મળતી પત્ર લખતા અથવા મૌખિક કંઈક સંદેશો મોકલતા. અને ઇમામે એક સંદેશો મોકલ્યો છે પોતાના જમાનાના શિયાઓ માટે. જો કે આ વાત એ જમાનાના શિયાઓ માટે જ નથી, દરેક જમાનાના શિયાઓ માટે આ વાત લાગુ પડે છે. એક હદીસને મારે તમારી સામે બયાન કરવી છે અને વાતને હું પૂરી કરું. આ હદીસ એનું ટોપિક એ છે કે આપણા ઇમામોએ પોતાના શિયાઓને એક તાલીમ આપી છે, એક શિખામણ આપી છે, એક જિંદગી જીવવાનો તરીકો બયાન કર્યો છે. કેવી રીતના? જો આખા ઇતિહાસમાં આ 14 સેકલની અંદર, 14 સદીઓની અંદર ક્યારે પણ એવું નથી બન્યું કે એક આખું ગામ, એક આખો દેશ ટોટલી બધા ઇમામના ચાહવા વાળા હોય અને ઇમામની હુકુમત એ ગામ ઉપર હોય અથવા એ દેશ ઉપર હોય, ક્યારે એવું નથી બન્યું. આવું બનશે ફકત ઇમામના ઝુહુર પછી ઇન્શાઅલ્લાહ. પણ ત્યાં સુધી દરેક જગ્યા ઉપર ઇમામના શિયાઓ પણ હતા, બીજા મુસલમાનો પણ હતા, બીજા ધર્મના લોકો પણ હતા, અલગ અલગ અકીદા રાખવા વાળા, અલગ અલગ ધર્મને માનવા વાળા લોકો જુદા જુદા ગામોની અંદર હોતા
અને શિયાઓ પણ એ લોકોની સાથે એ લોકોની દરમિયાન જિંદગી જીવતા. આપણા ઇમામોએ શીખવાડ્યું છે કે બીજા મુસલમાનો સાથે બીજા ધર્મના લોકોની સાથે કેવો વર્તાવ કરવો, બીજાઓની સાથે બીજાઓની દરમિયાન કેવી રીતના પોતાના ધર્મ ઉપર અમલ કરી, કેવો અખલાક અપનાવવો, કેવો તરીકો અપનાવવો, કેવી રીતના બીજાઓની સાથે રહી અને જિંદગીને આરામથી ગુજારવી, આ ઇમામોની તાલીમ. 11મા ઇમામ પોતાના શિયાઓને સંદેશો મોકલે છે, એક ભલામણ મોકલે છે. ખરેખર આ હદીસને જોતા અમારા ઉસ્તાદની એક ભલામણ કે છે, આ હદીસને સામે રાખો અને પોતાની જ પરીક્ષા લ્યો જોઈ. 11મા ઇમામ જેવા શિયાને જોવા માંગે છે, હું એવો છું કે નહીં, ઇમામની આ હદીસ ઉપર હું કેટલો ખરો ઉતરું છું, હું પોતાને જ નંબર આપું ને કેટલા ટકા હું શિયા છું, કેટલા ટકા હું એવો છું કે જેવો ઇમામ મને જોવા માંગે છે. ઇમામ ફરમાવે છે કે હું તમને તકવાની ભલામણ કરું છું, હું તમને અલ્લાહની રાહમાં કોશિશ કરવાની નસીહત કરું છું, હું તમને સાચું બોલવાનું અને અમાનતોને અદા કરવાની તાકીદ કરું છું. તમારા પાસે અમાનત રાખનાર નેક ઇન્સાન હોય કે ગુનેગાર, કોઈની પણ અમાનત હોય, અમાનતદારીથી કામ લ્યો, અલ્લાહની બારગાહમાં લાંબા સજદાઓ બજાવી લાવો, પોતાના પાડોશીઓ માટે એક સારા અને નેક બાઅખલાક પાડોશી બનો. આ ઈ દીન છે કે જેને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વઆલિહી વસલ્લમ લઈને આવ્યા હતા. અને પછી ફરમાવે છે કે તમે બીજા મુસલમાનોની દરમિયાન જિંદગી જીવો છો, તો એ મારા શિયાઓ, તમે ઈ લોકોની સાથે નમાઝમાં સામેલ થાઓ અને ઈ લોકોની સાથે નમાઝોને અદા કરો, તમે ઈ લોકોના જનાઝાઓમાં શિરકત કરો, એમની તશિય જનાઝામાં સામેલ થાઓ, કોઈ બીમાર પડે તો તમે તમારા મુસલમાન ભાઈઓની આયાદત કરો, એ લોકોના હકને તમે અદા કરો. પછી ત્યારબાદ ઇમામ એક જુમલો કહે છે, આ બહુ ધ્યાનથી સાંભળવા વાળી વાત અને યાદ કરવાની, પોતાના દિલ ઉપર નોટ કરવાની વાત છે. આપણે બધા ચાહીએ છીએ ને કે 11મા ઇમામ આપણાથી રાજી થાય. કોણ એવો શિયા છે કે જે એમ ના ચાહતો હોય કે મારા ઇમામ મારાથી રાજી થાય? બધાને ખપે છે કે ઇમામના દિલને હું રાજી કરું. કેવી રીતના? ઇમામ ફરમાવે છે કે તમારામાંથી જે કોઈ પણ દીન ઉપર બરાબર અમલ કરતું હોય, પૂરેપૂરા દીન ઉપર, હા, મને જેટલું ખપે છે, મને જેટલું ગમે છે, મને જેટલી સરખાઈ આવે એટલા દીન ઉપર અમલ કરીશ, બાકીનો દીન એ ડિફિસિલ છે, એમ નહીં, પૂરેપૂરા દીન ઉપર કોઈ ચાલતું હોય, દીન ઉપર અમલ કરતું હોય, બોલવામાં સચ્ચાઈથી કામ લેતું હોય, અમાનતને અદા કરતું હોય, લોકોની સાથે સારા અખલાકથી પેશ આવતો હોય, કેટલી બાબત થઈ? 4 બાબતો. જે દીન પર અમલ કરે, સાચું બોલે, અમાનતદાર હોય અને લોકોની સાથે બા અખલાક હોય, અને જ્યારે કહેવામાં આવે કે આ માણસ શિયા છે, ફયસુરુની ઝાલિકા, તો મને ખુશી થાશે કે મારા શિયાઓ આવી સિફત રાખવા વાળા છે. જ્યારે લોકો, બીજા કૌમના લોકો આપણને જોઈને કે હા આ શિયા લોકો છે, શિયાઓના અખલાક આવા હોય, શિયાઓના કામ આવા હોય, શિયાઓના ગુણ આવા હોય, જ્યારે લોકો તમારા વખાણ કરશે ને, 11મા ઇમામ કહે છે ખુશી મને થાશે. પછી આગળ હજી ઇમામ કહે છે કે તમે મારા માટે ઝીનતનું કારણ બનો, એવા બનો, ઇમામ કહે છે, ઇમામના જુમલા, હદીસના જુમલા, એવા બનો કે લોકો તમને જોઈ અમારા રસ્તા તરફ આકર્ષિત થાય, તમને જોઈ અમારા મઝહબના વખાણ કરે, અમારી વાતોને માનવા લાગી જાય. આ ચીજો એવી છે કે જે
અગિયારમા ઇમામ આપણાથી ચાહે. ખરેખર મારા જેવો ઇન્સાન, એક ગુનેગાર માણસ જ્યારે ઇમામની આ વાતને જુએ અને પોતાના કામોને ધ્યાનમાં લે, ખરેખર હજી એ જગ્યા સુધી આપણે પહોંચવામાં વાર છે. એવા આઈડિયલ શિયા બનવાનું હજી આપણા માટે છેટું છે, જેવા અગિયારમા ઇમામ આપણને જોવા માંગે છે. આપણે અગિયારમા ઇમામનો આજે જિક્ર કરીએ છીએ, એમની યાદ મનાવીએ છીએ. ચાલો ને એમની ફરશે અઝાથી, એમના પર આંસુ વહાવીને ખુદા પાસેથી તૌફીક માંગીએ. ખુદાયા, અગિયારમા ઇમામ આવા શિયાઓની તમન્ના કરીને ગયા છે, કાશ હું એવો શિયા બની શકું જેવા અગિયારમા ઇમામ ચાહતા હોય. બસ અઝીઝો, મેં મારી વાતને પૂરી કરી. આજની શબ જ્યાં આપણે અગિયારમા ઇમામનું માતમ કરવાનું છે, ઇમામની અઝાદારી કરવાની છે, અગિયારમા ઇમામની શહાદતના લીધે બારમા ઇમામ પર જે યતીમીનો દાગ લાગ્યો છે, અગિયારમા ઇમામની શહાદતની તસલિયત એમના યતીમ ફરઝંદ ઇમામે ઝમાનાને પેશ કરવાનું છે સાથો સાથ. બીબી ઝહરાથી આપણે માફી પણ તલબ કરવાની છે. આજની શબમાં દરેક લોકો પોતાની આંખમાં આંસુ લાવી અને આવતા વર્ષની અઝાદારીની તૌફીકની માંગણી કરે. એ બીબી ઝહરા, આ વર્ષે અમો તમારા ફરઝંદની યાદ મનાવ્યા, એમની અઝાદારી કર્યા, એમની સોગવારી કર્યા. અમને ખબર નથી અમારા આંસુ તમારા રૂમાલમાં જગ્યા મેળવ્યા કે નહીં. એ દીદી, અમો એવી અઝાદારી ના કરી શક્યા જે અઝાદારીનો હક હતો. અમે અમારી કોશિશ પ્રમાણે મજલિસો માતમભર ગુજાર કર્યા, અમે અમારી કોશિશ પ્રમાણે અઝાદારી કરવા માટે આગળ વધ્યા. એ દીદી, અમારા આંસુ જો તમારા રૂમાલમાં સ્વીકારી લ્યો તો અમારા માટે નજાતનું કારણ. ખુદાયા, તારો શુક્ર છે આકા હુસૈનની અઝાદારી માટે અમોને તું વર્ષે અઝા પર આવવાની રજા આપો. એ ખુદા, આકા હુસૈનના દર પર આવી અમે હુર બનીને અહીંયાથી જઈએ, હુરની માફક અમારી જિંદગીમાં ઇન્કલાબ આવી જાય. અઝાદારો, આજની શબ આપણા અગિયારમા ઇમામ એમની શહાદતની રાત. મુહતમદે અગિયારમા ઇમામને ઝહેર આપ્યું હતું અને ઝહેરના અસરથી આપણા અગિયારમા ઇમામ એટલા શરીફ અને કમઝોર થઈ ગયા. 28 વર્ષની જવાનીમાં ઇમામ બિસ્તર પર તડપી રહ્યા હતા અને હાલત ઈ હતી, ઇમામનો ગુલામ કી છે, આ રાતમાં ઇમામની હાલત ઈ હતી કે ઇમામ પોતાના હાથે દવા કે પાણી પણ નહોતા પી શકતા. ઇમામને નમાઝ પડવી હતી, વુઝુ કરવાની તાકાત ઇમામમાં ન હતી. ઇમામ પોતાના ગુલામને કહે છે, જા મારા ફરઝંદને હુજરામાંથી બોલાવીને લઈ આવો. ગુલામ જાય છે, શું જોયું? એક 5 વર્ષના બાળકને સજદામાં પડેલા જોયા. એમને બોલાવે છે, આવો એ આકા, તમને તમારા બાબા યાદ કરે છે. જમાનાના ઇમામ પોતાના બાબાની ખિદમતમાં આવ્યા. હું નથી જાણતો આ નાની ઉંમરમાં પોતાના જવાન બાબાને મસમૂમ હાલતમાં ઇમામે જમાના કઈ રીતે જોયા હશે. એમના પર નજર પડતા જ અગિયારમા ઇમામ કહે છે, યા સૈયદા લબૈતે ઇસ્કિનિલ મા ફઈની ઝાહિબુન ઇલા રબ્બી. એ મારા ઘરના સરદાર, એ મારા પછી ઇમામે જમાના, મને થોડું પાણી પીરાવો, હવે હું ખુદાની બારગાહમાં જઈ રહ્યો છું. થોડી જ વારમાં અગિયારમા ઇમામની બદન રૂહ થી જુદા થઈ ગઈ. ઇમામની રૂહ કફસે ઉનસુરી થી પરવાઝ કરી ગઈ. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહી રાજઉન. ઝમાનાના ઇમામ યતીમ થઈ ગયા. ઇમામને ગુસલો કફન આપવામાં આવ્યું. ખુદ ઇમામે ઝમાના નમાઝ પઢાવ્યા. અગિયારમા ઇમામને એમના ઘરમાં જ દફન કરવામાં આવ્યા.
હું તસલિયત અર્જ કરું છું એ મામે જમાના, આજની રાત યકીનન તમને યતીમી યાદ આવી હશે, યકીનન ઇમામની શહાદત યાદ આવી હશે. પણ એ મૌલા તમે નસીબદાર, તમારા બાબાને તમારા હાથે સેરાબ કર્યા, એમને વુઝુ કરાવીને નમાઝ પઢાવી. એ મૌલા જરા કરબલાના મંઝરને જો, સકીનાની ફરિયાદને સાંભળો. સકીના ઝુલઝનાથી એક જ સવાલ કરે છે, હલ સુખિયા ભી અબ કોતેલા તશાના, હાય મારા બાબાને આખરી સમયમાં પાણી આપવામાં આવ્યું કે નહીં, મારા બાબાને પ્યાસા શહીદ કરી નાખવામાં આવ્યા. સકીના જે રીતના ઇમામની ક્યાસને યાદ કરતી હતી, ખુદ ચોથા ઇમામ જિંદગી ભર રોતા રહ્યા, હાય ફુરાતના કિનારે રસૂલના નવાસાને પ્યાસા ઝબહ કરવામાં આવ્યો. લઅનતુલ્લાહ અલ ઝાલિમીન, وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلَبٍ يَنْقَلِبُونَ. إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ. مَاتَ بِحُسَيْنَ يَا حُسَيْنَ يَا حُسَيْنَ.